હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ આજે આપણે યુનિટ ટુ રીડ ટુ કે જે એક સુંદર મજાની પોયમ છે કે જે આપણને દુનિયામાં ઘણું બધું શીખવાડે છે એવી એક પોયમ વિશે આપણે ભણવાનું છે કે જેના પોઈટ છે હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય પોયમની અંદર ટાઇટલ આપ્યું છે શેપર શેપડ શેપર એટલે ઘડનાર કોઈપણ વસ્તુ બનાવનાર શેપડ એ ક્રિયાપદ છે ઘડવા ઘડાવવું બરાબર તો અંદર કહે છે કે જે વ્યક્તિ ઘડતો હતો જે વ્યક્તિ કંઈક વસ્તુ બનાવતો હતો એ વ્યક્તિ પોતે જ ગળાઈ ગયો એને લઈને એને કેટલાક ઉદાહરણ આપ્યા છે ઘણા બધા ધંધાદારીઓ ઘણા બધા વ્યવસાયકારોના ઉદાહરણ લઈ અને એને આપણને આ પોયમ સમજાવી છે તો આપણે આ પોયમ વિશે સમજીએ અંદર સૌથી પહેલાં એક પોટર એટલે કે કુંભારનું ઉદાહરણ લે છે અને કહે છે કે ઇન ડેઝ ગોન બાય આ યુઝડ ટુ બી અ પોટર એટલે કે ઇન ધ ડેઝ ગોન બાય એટલે કે જે દિવસો અત્યારે જતા રહ્યા છે મતલબ અત્યારે એ દિવસો નથી એ દિવસોમાં હું એ પોટર હતો મતલબ કે એક કુંભાર હતો હુ વુડ ફીલ હિઝ ફિંગર્સ માઉલ્ડ ધ યાર્ડિંગ ક્લે ટુ પેટર્ન્સ ઓન હિઝ વ્હીલ્સ ઓન હિઝ વ્હીલ્સ એટલે એના ચાકડા પર ટુ પેટર્ન એટલે કે આકૃતિઓ બનાવવા માટે ક્લે યેલ્ડિંગ ક્લે એટલે કે નરમ અને ચીકણી માટીને હીસ ફિંગર એટલે કે પોતાની આંગળીઓ ફીલ કરી એટલે ફેરવીને માઉલ્ડ કરતો એટલે ઘડતો મતલબ એક વાક્યનું ગુજરાતી શું થાય કે જે દિવસો અત્યારે જતા રહ્યા છે એ દિવસોમાં હું એક કુંભાર હતો કે જે પોતાના ચાકડા પર આકૃતિઓ બનાવવા માટે નરમ અને પોચી માટીને પોતાની આંગળીઓ ફેરવીને ઘડતો બટ નાવ થ્રુ ધ વિસ્ડમ લેટલી વોન પરંતુ લેટલી વોન એટલે કે પાછળથી મેળવેલી વિસ્તમ એટલે કે બુદ્ધિથી દેટ પ્રાઇડ હેડ ડાઇડ અવે એ અભિમાન એ પ્રાઇડ ડાઇડ અવે એટલે કે દૂર થયું છે એને આઈ હેવ ડે ટુ બી ધ પોટર અને ડે એટલે કે બંધ કર્યું મતલબ કે મેં એક કુંભાર બનવાનું બંધ કર્યું એન્ડ હેવ લર્ન ટુ બી ધ ક્લે અને માટી બનતા શીખી ગયું છું આ સ્ટાન્ઝા ઉપરથી આપણને શું શીખામણ આપે છે કે જ્યારે કોઈ કુંભાર કોઈક આકૃતિ સરસ મજાની આકૃતિ બનાવે છે માટી બનાવે છે ઘડો બનાવે માટીને ઘડો બનાવે છે વાસણ બનાવે છે તો એના મનની અંદર એક ઘમંડ પેદા થાય છે એક અભિમાન પેદા થાય છે કેટલી સુંદર મજાની આકૃતિ મેં બનાવી છે પરંતુ એના મનની અંદર જો એક વાત એવી આવી જાય કે આ વસ્તુ બનવા માટે સૌથી વધારે જો તકલીફ જેને વેઠી હોય તો એ માટી હતી કે જેને પહેલાં ચાકડા પર ફરવું પડ્યું એના પછી એને આંગળીઓની ઠપકાર સહન કરવી પડી અને છેલ્લે એને ભઠ્ઠીમાં સળગવું પડ્યું તો એને વિચાર્યું તો આ પોટરને પહેલાં અભિમાન હતું પણ એને પછી એનું મહત્ત્વ સમજાયું માટીનું મહત્ત્વ સમજાયું એને એટલા માટી અહીં અંદર લખે છે કે પછી મેં કુંભાર બનવાનું છોડી દીધું અને માટી બનતા શીખી ગયો મતલબ કે માટીને જે દર્દ થાય છે એ દર્દ મને સમજાયો એના પછીનું જે સ્ટાન્ઝા છે એની અંદર એક પોએટ વિશે વાત છે કવિ વિશે વાત છે કે ઇન અધર ડેઝ એટલે કે બીજા દિવસોમાં આઈ યુઝ ટુ બી અ પોએટ મતલબ કે હું એક કવિ હતો થ્રુ હુઝ પેન કે જેની કલમથી ઇન્યુમરેબલ સોંગ્સ વુડ કમ ટુ વિન ધ હાર્ટ્સ ઓફ મેન વિન ધ હાર્ટ્સ ઓફ મેન એટલે કે લોકોના હૃદય જીતવા માટે જેની કલમમાંથી ઇન્યુમરેબલ સોંગ્સ એટલે અસંખ્ય ગીતો આવતા એટલે એમ કે છે કે બીજા દિવસોમાં હું એક કવિ હતું કે જેની કલમમાંથી લોકોના હૃદય જીતવા માટે અસંખ્ય ગીતો આવતા બટ નાવ થ્રુ ધ ન્યૂ ગોટ નોલેજ પરંતુ એક નવા મેળવેલા જ્ઞાનથી વિચ આઈ હેડ નુ હેડ સો લોંગ કે જે મારી પાસે સો એ લાંબા સમયથી ન હતું જે નવું જ્ઞાન મારી પાસેથી લા મારી પાસે લાંબા સમયથી ન હતું એ જ્ઞાન મને મળ્યું અને એના દ્વારા આઈ હેવ સીઝડ ટુ બી ધ પોઈટ મતલબ મેં કવિ બનવાનું બંધ કર્યું અને હેવ લર્ન ટુ બી ધ સોંગ અને ગીત બનતા શીખી ગયું અંદર એવું કવિ સમજાવવા માગે છે કે ભાઈ હું કવિ હતો તો મને એવું અભિમાન હતું કે હું કંઈક લખું છું આથી લોકોના હૃદય જીત્યા છે પણ વાસ્તવ શું છે કે ભાઈ એ ગીતના અક્ષર એ ગીતની ધૂન એવી હશે કે જેના કારણે લોકોને એ ગીત પસંદ આવતું હશે પોતાના દુઃખ દર્દ ભૂલી જશે જતા હશે અને એ પોતાનું ગીત માણતા હશે એ જ રીતે એનો ત્રીજો સ્ટાન્ઝા છે એક તલવાર બનાવનાર વ્યક્તિ ઉપર છે કે આઈ વોઝ અ ફેશનર ઓફ સર્ડ્સ ઇન ડેઝ દેટ નાવ આર ગોન ઇન ડેઝ દેટ નાવ આર ગોન એટલે કે જે દિવસો અત્યારે જતા રહ્યા છે એ દિવસોમાં આઈ વોઝ અ ફેશનર ઓફ સડ્સ મતલબ કે હું સડસ એટલે તલવારો બનાવનાર હતો વિચ ઓન અ અન્ડ્રેડ બેટલ હિલ્સ કે જે તલવારો અસંખ્ય યુદ્ધના મેદાનોમાં ગ્લિટર્ડ ગ્લીન એન્ડ શોન ગ્લિટર્ડ ગ્લીમ ડેન્ડ શોન એટલે કે ચમકતી બરાબર ચમકવું ત્રણે સિમિલર વર્ડ છે ગ્લીટર્ડ ગ્લિમ્ડ એન્ડ શોન મતલબ કે જે દિવસો અત્યારે જતા રહ્યા છે એ દિવસોમાં હું એક તલવાર બનાવનાર હતો કે જે તરિયાની કે જે તલવારો અસંખ્ય યુદ્ધના મેદાનોમાં ચમકતી બટ નાવ દેટ આઈ એમ બ્રિમિંગ વિથ ધ સાયલેન્સ ઓફ લોર્ડ પરંતુ હવે કે જ્યારે હું સાયલેન્સ ઓફ લોર્ડ એટલે ઈશ્વરી શાંતિથી બ્રીમ થયું એટલે કે ભરપૂર થયો છું આઈ હેવ સીઝડ ટુ બી ધ સ્વોર્ડ મેકર મેં તલવાર બનાવનાર બનવાનું જ બંધ કર્યું છે એન્ડ હેવ લર્ન ટુ બી ધ સ્વોર્ડ અને તલવાર બનતા શીખી ગયો છું જ્યારે તલવાર બહાર નીકળે છે મ્યાનમાંથી ત્યારે એ અલગ અર્થ રજૂ કરતી હોય છે જ્યારે તલવાર મ્યાનની અંદર હોય છે ત્યારે એ શાંતિનું પ્રતિક હોય છે આપણે બધાને ખ્યાલ હોવો જોઈએ તો મેં તલવાર બનાવનાર બનવાનું બંધ કરી દીધું પણ હું એક તલવાર બનતા શીખી ગયો છું કે જે શાંતિનું પ્રતિક છે કે જે દુનિયાની અંદર લડાઈ અને યુદ્ધ રોકવા માટે છે આગળનો સ્ટાન્સ છે એક એક ડ્રીમર માટે સપના જોનારા વ્યક્તિઓ કે જેમની પાસે કોઈ કામ ધંધો નથી બસ ખાલી સપના જોવા છે ઇન બાય ગોન ટાઈમ્સ એટલે અગાઉના સમયમાં આઈ યુઝ ટુ બી અ ડ્રીમર હું એક સ્વપ્ન જોનાર હતો હુ વુડ હલ ઓન એવરી સાઈડ વિથ એન ઇન્સોલન્સ ઓફ એમેરાલ્ડ એન્ડ પલ હું એટલે કે જે વુડ હલ હલ એટલે કે બૂમો પાડતો ઓન એવરી સાઈડ એટલે કે દરેક જગ્યાએ એન ઇન્સોલન્સ એટલે તોછડાઈ ભરી રીતે ક્યાં શું બોલવું કશી ખબર નહીં શેના માટે એમેરાલ્ડ એન્ડ પલ એટલે માણેક અને મોતી માટે અગાઉના દિવસોમાં હું એક સ્વપ્ન જોનાર હતો કે જે દરેક જગ્યાએ તોછળાઈ ભરી રીતે માણેક અને મોતી માટે બૂમો પાડ્યા કરતો બટ નાવ પરંતુ હવે ધટ આઈ એમ નીલિંગ એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ નીલિંગ એટલે નમવું એટ ધ ફીટ ઓફ ધ સુપ્રીમ એટલે ઈશ્વરના ચરણોમાં પરંતુ હવે હું ઈશ્વરના ચરણોમાં નમ્યો છું એન્ડ આઈ હેવ સીઝડ ટુ બી ધ ડ્રીમર અને મેં સ્વપ્ન જોનાર બનવાનું બંધ કરી હેવ લર્ન ટુ બી ધ ડ્રીમ સ્વપ્ન બનતા શીખી ગયો છું સ્વપ્ન જોનાર બનવાથી આપણને હંમેશા દુઃખ મળે છે ઘણીવાર સપના પૂરા ના થાય પણ એક સ્વપ્ન બનવાથી આપણે હંમેશા કોઈક વ્યક્તિને ખુશી આપી શકીએ છીએ ભલે એ સપનું પૂરું થાય તો પણ ના પણ થાય એટલે આપણે કદી સ્વપ્ન જોનાર નથી બનવાનું પણ એક સ્વપ્ન બનવાનું છે કે જે બીજાની ખુશીનું કારણ બને છે તો આ સરસ મજાની લોજિકલ પોએટ પોયમ પોએટ હરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય દ્વારા હતી જેના વિશે આપણે વાત કરીશું કોઈ એમનું નામ હતું શેપર શેપડ ઘડનાર ગડાઈ ગયો ઓકે તો આ લેક્ચરમાં માત્ર આટલું જ બાકીની વાત નેક્સ્ટ લેક્ચરમાં કરીશું નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ નંબર વન વિશે વાત કરવાના છીએ તો સૌથી પહેલાં આપણે યુનિટ નંબર વન વિશે ખાલી એક નાનકડી રજૂઆત કરી લઈએ ગુજરાતીમાં કે ચેપ્ટરનું નામ છે કેન યુ ઇન્સ્ટોલ લવ શું તમે પ્રેમનું પ્રસ્થાપન કરી શકો છો સૌથી પહેલાં તો આ ચેપ્ટરની અંદર જે લવ નામનો વર્ડ છે એનો સીધો મતલબ છે દયા ભાવના કાઇન્ડનેસ આ ચેપ્ટરને દર્શાવવા માટે આ ચેપ્ટરને વધારે યોગ્ય રીતે આપણે સમજી શકીએ એના માટે આ ચેપ્ટરને એક ટેકનિકલ લેંગ્વેજની અંદર આપવામાં આવ્યું છે ઉદાહરણ તરીકે જેમ કે આપણે પોતાના મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર કોઈક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવી છે તો એ સમયે આપણને કંઈક મુશ્કેલી પડતી હોય તો આપણે જે પણ સેન્ટર હોય છે કસ્ટમર સેન્ટર કસ્ટમર કેર હોય છે ત્યાં આપણે જઈએ છીએ ત્યાં એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ હોય છે કે જે તમને આપણને બધી સલાહ આપી એ પ્રમાણે આપણે કામ કરીએ છીએ આપણી અંદર એપ ઇન્સ્ટોલ થાય છે તો અહીંયા પણ લવ નામની એક એપ્લિકેશન છે લવ નામનો એક પ્રોગ્રામ છે કે જે તમારે તમારી અંદર ઇન્સ્ટોલ કરવો છે તમારા હૃદયની અંદર ઇન્સ્ટોલ કરવો છે તો એ ઘણી વખત આપણે જોઈએ છે કે ઘણી વખત કોઈ કરપ્ટ ફાઇલો હોય વાયરસ હોય એન્ટી વાયરસ ના હોય આપણી સિસ્ટમની અંદર તો એ પ્રો કોઈ પણ પ્રોગ્રામ ઇન્સ્ટોલ થતાં તકલીફ પડે છે એ જ રીતે આપણા મનની અંદર ઘણી બધી ખરાબ લાગણીઓ પણ રહેલી છે કે જો એ લાગણીઓ મનમાં હોય તો દયા ભાવના આપણી અંદર પ્રસ્થાપિત થઈ શકતી નથી તો એ દયા ભાવનાને પ્રસ્થાપિત કરવા માટે કઈ રીતે આપણે બધી જે ખરાબ લાગણીઓ છે એને દૂર કરીએ એને સમજાવવા માટે આ ચેપ્ટર એક કોમ્પ્યુટર લેંગ્વેજની અંદર આપવામાં આવ્યું છે કે જેની અંદર તમારા હૃદયને એક કોમ્પ્યુટર સિસ્ટમ ગણાવી છે અને જેટલી પણ લાગણીઓ છે એ બધી જ લાગણીઓને કોમ્પ્યુટર પ્રોગ્રામિંગની ભાષાની અંદર આપ્યા છે બરાબર એક સુંદર મજાનું ચેપ્ટર છે કે જેની અંદર એક ગ્રાહક છે અને એક કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે ગ્રાહક સેવા પ્રતિનિધિ છે બરાબર કસ્ટમર તરીકે એક મેડમ છે કે જે પોતાની અંદર લવનું ઇન્સ્ટોલેશન એટલે કે પ્રેમનું પ્રસ્થાપન કરાવવામાં જે કંઈ પણ એમને મુશ્કેલ પડતી હોય છે એ મુશ્કેલી વિશે ગ્રાહક સેવા પ્રતિનિધિને પૂછે છે અને ગ્રાહક સેવા પ્રતિનિધિ એમને એનો સંપૂર્ણપણે જવાબ આપે છે તો આવતા લેક્ચરની અંદર આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીશું અત્યારે માત્ર આટલું જ થેન્ક યુ સો મચ ગુડ બાય